આજે બીજો દિવસ છે 15 થી 18 વર્ષના કિશોરોનું રસીકરણ ગઈકાલે શરૂ થઈ ગયું અને આજે બીજા દિવસે પણ અલગ અલગ શહેરોમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। કચ્છની વાત કરીએ તો 51,327 બાળકોનું રસીકરણ થયું। અબડાસાના નખત્રાણામાં 40%થી ઉપર રસીકરણ થયું છે। 1.49 લાખના લક્ષ્યાંક સામે કચ્છમાં સારી એવી કામગીરી દેખાઈ રહી છે। ગઈકાલે પ્રથમ દિવસે અનેક બાળકોએ રસીકરણ કરાવી લીધું હતું અને ત્યારબાદ આજે બીજા દિવસે પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। અને ખાસ તો અહીંયા શાળા દ્વારા પણ વિદ્યાર્થીઓને રસીકરણમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી છે। જે લોકો સ્કૂલ નથી જતા તેવા વિદ્યાર્થીઓ માટે પણ 2 દિવસ બાદ ઝુંબેશ શરૂ કરાશે। કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં બાળકો સહિત અન્ય લોકો માટે પણ રસીકરણનું કાર્ય ફરી ઝડપી બનાવવામાં આવશે। તો 15 થી 18 વર્ષના તરુણોનું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે। ગઈકાલે આ રસીકરણનો પહેલો દિવસ હતો અને જે આંકડાઓ સામે આવ્યા તે ખૂબ ઉત્સાહજનક હતા। કોવિન એપ પર પણ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। તો આ આંકડાઓ બતાવે છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખૂબ જાગૃતિ છે અને રસીકરણને લઈને તેઓ ઉત્સાહિત છે। વિદ્યાર્થીઓના પ્રતિભાવો પણ અમે આપને સવારથી બતાવી રહ્યા છીએ। વિદ્યાર્થીઓને હવે સુરક્ષા કવચ મળી ગયું છે। જે બાળકો શાળાએ નથી જતા કચ્છમાં તેમના માટે પણ એક ખાસ 2 દિવસીય ઝુંબેશ ચલાવવામાં આવશે। અને TV9 સંવાદદાતા જય દવે વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। જય, આજે બીજા દિવસે ખાસ તો કચ્છમાં કેવો માહોલ છે? સામે આવ્યા છે ચોક્કસથી ગઈકાલે પ્રથમ દિવસ હતો અને કચ્છમાં 51,000 જેટલા વિદ્યાર્થીઓ છે તેમને વેક્સિનેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। જે રીતે કહી શકાય કે રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીમાં કચ્છમાં આ કામગીરી ખૂબ જ સારી છે અને બીજે દિવસે પણ આરોગ્ય વિભાગનો લક્ષ્યાંક છે કે જે 1,47,000 જેટલા વિદ્યાર્થીઓ આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યા છે તેને તમામનું રસીકરણ છે તે પૂર્ણ કરી દેવામાં આવે। આજે પણ 526 જેટલી શાળાઓ છે ત્યાં વેક્સિનેશનની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે। ખાસ તો જે રીતે કચ્છમાં કેટલાક તાલુકાઓમાં મોટા ઉંમરના જે વ્યક્તિઓ છે તેમાં વેક્સિનેશનની કામગીરી ખૂબ જ ધીમી હતી, પરંતુ જે આ ટીનેજર્સની કામગીરી શરૂ કરવામાં આવી છે તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે। તેના માટે વાલીઓની જાગૃતતા અને ખાસ કરીને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહપૂર્વક આ મહાઅભિયાનમાં આગળ આવી રહ્યા છે। અત્યારે વાલીઓ આપણી સાથે છે, આપણે એમની સાથે જ વાત કરશું કે ખરેખર જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે અને તેના વચ્ચે વેક્સિનેશનમાં જે ઉત્સાહ દર્શાવાઈ રહ્યો છે તેનાથી શું તેઓનો ભય ઓછો થયો છે કે શું, અને તેઓ શું લાગણી અનુભવી રહ્યા છે? સૌથી પહેલા એક મહિલાને પૂછવા માંગીશ બેન, જે રીતે શાળાઓ શરૂ થઈ ત્યારબાદ વેક્સિનેશનની કામગીરી લઈને શું મનમાં સંદેહ હતા અને હવે વેક્સિનેશન લીધા પછી શું અનુભવી રહ્યા છો આપ? શાળા જયારે ચાલુ નહોતી થઈ અને ઓનલાઈન શિક્ષણ ચાલુ હતું ત્યારે થોડી બીક લાગતી હતી, કેમકે ઓનલાઈન આપણે આપીએ એટલે છોકરાઓના બ્રેઇન ઉપર પણ મોબાઈલના લીધે અસર થતી હતી, ચશ્માના નંબર પણ વધતા હતા, એ બધા પ્રોબ્લેમ્સ હતા। અને સ્કૂલ જયારેથી રેગ્યુલર સ્ટાર્ટ થઈ છે ત્યારથી જયારે ઓચિંતાના કેસ આવવા માંડ્યા હતા ત્યારે એમ થઈ ગયું હતું કે બાળકોને સ્કૂલ મૂકવા કે ન મૂકવા, કેમકે મોટાના લીધે નાના છોકરાઓને ગમે ત્યારે થઈ શકે એમ હતું। એ લોકો છકડામાં આવજાવ કરે છે, છકડામાં તો ડિસ્ટન્સને મેન્ટેન ન કરી શકાય અથવા કોઈ પણ વેનમાં મેન્ટેન ન કરી શકાય, તો થોડી બીક હતી પણ સ્કૂલે જ સરસ રીતે કામ ઉપાડી લીધું। બધી સ્કૂલો અને ગવર્મેન્ટે જે રીતે સ્કૂલને એપ્રિશિએટ કરી છે કે આવી રીતે કામ ઉપાડીને એટલી સરસ ગોઠવણી કરે સ્કૂલ, અને સ્કૂલમાં જો વિદ્યાર્થી આવતા આવી જ રીતે એટલું જ સરસ પ્રોત્સાહન જો સ્કૂલને મળતું હોય તો મારા ખ્યાલથી મને લાગે છે કે બહુ જ સરસ રીતે બહુ જલ્દીથી બધા વેક્સિનેટ થઈ જશે અને સ્કૂલમાં આવતા થઈ જશે। જે લોકો સ્કૂલમાં આવતા ડરે છે, હજી પણ મને લાગે છે થોડા ઘણા છોકરાઓ હશે એવા જે લોકો સ્કૂલમાં આવતા ડરે છે, બરાબર છે, તો એ લોકોને માટે પણ બહુ જ સારું થઈ જશે, કેમ કે મને અમને ખબર છે આપણે બધાએ લઈ લીધી છે, 18+ બધાએ જ લઈ લીધી હતી અને 18ની નીચે જે લોકો હતા જે લોકોને મળતી નથી, બરાબર છે, એ લોકો માટે બહુ જ બીક હતી, કેમ કે આપણે એમ કહેવાય છે કે છોકરાઓમાં જલ્દીથી ચેપ ફેલાતો હતો, આના લીધે છોકરાઓને પણ સારું રહેશે અને છોકરાઓ પણ ઉત્સાહી હતા કે મમ્મી પપ્પા લઈ આવ્યા તો હવે અમારો વારો પણ આવ્યો। એ રીતે થેન્ક યુ સો મચ ગવર્મેન્ટને અને થેન્ક યુ સો મચ માતૃછાયા કન્યા વિદ્યાલયને કે એટલું સરસ રીતે એ લોકોએ આયોજન કર્યું છે અને છોકરીઓને સરસ રીતે વેક્સિનેટ કરી આપી છે, થેન્ક યુ। ચોક્કસથી ઉત્સાહ પણ વધ્યો છે અને કેટલાક વાલીઓ છે આપણે એમની સાથે વાત કરશું કે જે રીતે વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે, ઘણા બધા લોકો હવે જોડાઈ રહ્યા છે આની સાથે, શું અપીલ કરશો અને તમારા બાળકોએ વેક્સિન લીધા પછી હવે તમે શું સુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છો? ખરેખર તો આપણે બધાએ વેક્સિન આપણે તો લઈ લીધી, પણ આપણા આપણા બાળકોના ભવિષ્ય
માટે જોવા જઈ તો હું દરેક વાલીઓને વિનંતી કરી છું કે તમે તમારા બાળકોને વેક્સિન અપાવો. જો વેક્સિન લીધેલી હશે તો 100% એને સલામતી થશે. તે દેશમાં આપણા આ બધા સ્કૂલ વાળા બધા માતૃછાયા સ્કૂલને પહેલા તો ખરેખર ધન્યવાદ કહેવાય, કારણ કે આટલા બધો આ બધું આયોજન કરવું અને બાળકોને બિચારને પ્રોત્સાહિત કરવું આવી રીતે બધું તો ખરેખર શાળા અને આપણે અભિનંદન આપવા પાત્ર છે. કારણ કે આપણે છોકરાઓને લઈને ક્યાં વેક્સિન કરાવવા જશું, પણ એમને જ આવું આયોજન નક્કી કર્યું કે આપણે સ્કૂલમાં રાખી તો છોકરાઓની બીક પણ ઓછી થાય અને ભણવા આવતા હોય તો એને એમ થઈ જાય કે આપણે રસીકરણ લેશું તો આપણે વાંધો નહીં આવે. એના લીધે જો હજી આપણે સ્કૂલમાં છોકરાઓની સંખ્યા જોઈએ તો આમ ઓછી છે, તો તેના લીધે કે બિચારાને એને બીક છે એક જાતની કે કદાચ આપણે થઈ આવશે તકલીફ. તો જો રસી બાળકોની ચાલુ થઈ જાય તો ખરેખર ચોક્કસથી તો પરવીન ખૂબ જ જી. તો જય જે રીતે બતાવી રહ્યા હતા કે કચ્છમાં લગભગ 1.5 લાખના લક્ષ્યાંક સામે કચ્છમાં ખૂબ સારી કામગીરી જોવા મળી રહી છે. કચ્છમાં પ્રથમ દિવસે જ 51,000થી વધારે કિશોરોનું રસીકરણ થયું હતું અને આજે બીજા દિવસે પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વેક્સિન માટે આવી રહ્યા છે.